નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીએ ગુજરાતમાં કમોસમી વરસાદની. તો મિત્રો, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. હાલ રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે રાજ્યના 21 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે બીજી બાજુ દક્ષિણ ભારતમાં સર્જાયેલા મિચોંગ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી શકે છે. હવામાન વિભાગની માહિતી મુજબ મિચોંગ વાવાઝોડાની તીવ્રતા ઘણી વધારે છે, જેની અસરથી ગુજરાતમાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ શકે છે. રાજ્યમાં આગામી દિવસોમાં ફરી માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. માવઠાની આગાહીએ ફરીવાર ખેડૂતોની ચિંતા વધારી છે.